આપણે બધા સાથે રહેવાનું છે નડવું નહીં ગુજરાત હજાર ચોવીસ અંતર્ગત આયોજિત ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા સેમિનાર માં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી श्री कनुभा देसाई ग्रीन हाइड्रोजन ऑर्गेनाइजेशन ऑर्गेनाइजन चेयरमैन श्री एरिक सोलहंग वरिष्ठ सलाहकार श्री जी, नीति आयोग सभ्य श्री डॉक्टर वीके सारस्वत जी अधिक मुख्य सचिव श्री मुकेश पुरी श्री पंकज जोशी श्री, श्रीमती ममता वर्मा एनटीपीसी ना एम डी श्री गुरदूप सिंह એમડી ના શ્રી જયપ્રકાશ સિંહરે સૌ અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી ગુજરાત ગુજરાતમાં બે હજાર ત્રણથી વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ગુજરાતને વિશ્વ વેપાર ઉદ્યોગના મેપ પર ચમકાવતી આ સમિટ જ્વલન સફળતા પ્રાપ્ત કરીને આજે દસમા પડાવે પહોંચી છે તેના ઐતિહાસિક દસમી કડીમાં આપ સૌ સહભાગી થયા તે માટે આપ સૌનો હું આભાર માનું છું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ આ દસમી વાયબ્રન્ટ સમિટની થીમ પણ આપણે ગેટવે ટુ ધ ફ્યુચર રાખી છે વડાપ્રધાન શ્રીએ ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટની દિશા દર્શાવી છે એમાં પણ એનર્જી સેક્ટર ઉર્જા ઉત્પાદનમાં હોશિયલ ફ્યુઅલ પરનું ભારણ ઘટે અને રિન્યુએબલ એનર્જી વિકસે તેવો તેમનો ધ્યેય છે રિન્યુએબલ એનર્જીની સાથે એનર્જી અલ્ટરનેટીવ તરીકે ગ્રીન હાઇડ્રોજનને તેમણે પ્રાધાન્ય આપ્યું છે ભારતને વિશ્વનું ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કરી છે આપણે વડાપ્રધાનશ્રીના વિઝન પર ચાલીને ગુજરાતને દેશના ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવું છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશમાં ફિચારિસ્ટીક એનર્જી ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ ઉપર ભાર મૂક્યો છે તેમના આ વિચારોને સાકાર કરવા ગુજરાતે ગ્રીન ગ્રોથ માટે પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં બે લાખ હેક્ટરની જગ્યા પણ ફાળવી છે ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે આત્મનિર્ભર ગુજરાત આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ બે હજાર બાવીસની નીતિ હેઠળ ઇન્સેટીવ પણ આપણે આપીએ છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશમાં બે હજાર ત્રીસ સુધીમાં ભારતનો નોન ફોશિયલ ફ્યુઅલનો વપરાશ પચાસ ટકા સુધી લઈ જવાનો નિર્ધાર કર્યો છે તે માટે તેમણે બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક પાંચ મિલિયન મેટ્રીક ટન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને ગુજરાતે આ લક્ષ્યની પૂર્તિ માટે વાર્ષિક ત્રણ મિલિયન મેટ્રિક ટન હાઇડ્રોજન ઉત્પાદનનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતનું ભૌગોલિક સ્થાન અને પ્રોએક્ટિવ પોલિસીના મેકિંગના કારણે ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવાનું પોટેન્શિયલ ધરાવે છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે તો ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં પણ હવે તેમના જ નેતૃત્વમાં ગુજરાતને રોલ મોડેલ બનવાનું છે આ વાયબ્રન્ટ સમિટમાં જે એમઓયુસ કર્યા છે તેના પચાસ ટકાથી વધુ ગ્રીન ગ્રોથ સેક્ટરમાં એમઓયુ થયા છે આજ આપણી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ક્લિન ગ્રોથની પ્રતિબદ્ધતા છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત અમૃત અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે આ અમૃત અમૃતકાળને વિકાસનો કાળ બનાવીને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે આ સંકલ્પની પૂર્તિમાં એનર્જી સિક્યોરિટી અને એનર્જી ફોર ઓલ ખૂબ મહત્ત્વનું પાસું છે દેશમાં ક્લીન એન્ડ ગ્રીન એનર્જીના ઉત્પાદન સાથે ઉર્જા આપૂર્ત અને પર્યાવરણનું જતન પણ એટલું જ અનિવાર્ય છે આ માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભારતને નેટ ઝીરો તરફ લઈ જવાના સંકલ્પ કર્યા છે આપણે ગ્રીન હાઇડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય પ્રાપ્ત કરી શકીએ તેમ છે આ સેમિનાર નવી ટેકનોલોજી પોલિસી ફ્રેમિંગ માટેના સૂચનો અને ભારત સરકારના માર્ગદર્શન માટે ઉપયોગી થશે અને ગુજરાતને ભારતની ઉર્જા સમૃદ્ધિનું દ્વાર બનાવવામાં મદદરૂપ થશે તેવો મને વિશ્વાસ છે માનવજાતના કલ્યાણ માટે આપણે ગ્રીન હાઇડ્રોજન ઊર્જાના ઉત્પાદન તરફ ઝડપથી આગળ વધીએ તેવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત